નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિડિયોની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આગળના ઘણા બધા આપણે ભાગો પ્રકરણ 3 ના જોયા, તો હું એવી આશા રાખું છું કે તમને સમજાણું હશે. એ સાથે છે આપણે નવા ટોપિકની શરૂઆત કરીએ. આજે આપણે ભણશું ધોળાવીરા અને લોથલ. મિત્રો, તમને ખ્યાલ હશે ધોળાવીરા અને લોથલ એ ગુજરાત માટે ગૌરવ જેવી બાબત છે. એ સમયની નાસિક સભ્યતાઓ પણ ગુજરાતની અંદર વિકસી છે, એટલે ગુજરાત માટે ગૌરવ કહી શકાય. તો મિત્રો, ધોળાવીરા વિશે આપણે માહિતી મેળવીએ. સર્વપ્રથમ ધોળાવીરા વિશે જોઈએ કે ધોળાવીરાનો પરિચય આપવામાં આવ્યો, વિશેષતાઓ આપવામાં આવી. ટોપિક બાય ટોપિક રીતે જોઈએ તો ધોળાવીરા છે ભુજથી 160 કિલોમીટર દૂર ભસાવ તાલુકાના મોટા રણમાં ખતીરબેટ નામના વિસ્તારની અંદર હડપ્પા સમયનું સમકાલીન નગર મળી રહ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, ભુજ છે એ કચ્છનું મુખ્ય મથક છે. ત્યાંથી 160 કિલોમીટર દૂર જે ભુજનો તાલુકો આપવામાં આવ્યો છે ભસાવ, એના મોટા રણની અંદર, કચ્છની અંદર બે રણ છે, નાનું રણ અને મોટું રણ, ત્યાં ખતીરબેટ નામનો મોટા રણની અંદર વિસ્તાર આવેલો છે. આ વિસ્તારની અંદર છે હડપ્પાનું સમકાલીન, સમકાલીન એટલે કે જ્યારે હડપ્પા અસ્તિત્વમાં હતું તે સમયે, સમકાલીન એટલે તે સમયનું સમકાલીન એક નગર મળી આવ્યું જે ધોળાવીરા તરીકે ઓળખાય છે. તો પહેલા મુદ્દા વિશેની વાત કરી કે ક્યાં આવેલું છે. ત્યારબાદ આગળ ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગે તેનું સર્વેક્ષણ કર્યું, એટલે એનું આખું નિરીક્ષણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ. ત્યારબાદ ભારત સરકારના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ તેનું સંશોધન હાથ ધર્યું ઈસવીસન 1990 ની અંદર, અને રવિન્દ્રસિંહ બિષ્ટના માર્ગદર્શન હેઠળ છે આખે આખા ટીમ્બાનું છે એ ઉત્ખનન કરવામાં આવ્યું. ઉત્ખનન એટલે ખોદકામ કરવામાં આવ્યું, એટલે એક આખી સભ્યતા છે એ પ્રકાશમાં આવી જે ધોળાવીરાના નામે ઓળખાય છે. ફરી વખત ધ્યાન રાખજો, ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગે એનું નિરીક્ષણ કર્યું, સર્વેક્ષણ કર્યું. ત્યારબાદ ભારત સરકારના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ એનું સંશોધન હાથ ધર્યું 1990 ની અંદર, અને રવિન્દ્રસિંહ બિષ્ટના માર્ગદર્શન વિશે છે એનું ઉત્ખનન ખોદકામ કરવામાં આવ્યું. ત્યાર પછી એની વિશેષતાઓ બતાવવામાં આવી છે. અહીંયા સુધીના 3 મુદ્દાઓ છે, એક ક્યાં આવેલું છે એવો ટૂંકો પરિચય આપવામાં આવ્યો, કોણે એનું સંશોધન હાથ ધર્યું, ક્યારે ક્યાં આવેલું છે. હવે પછી છે 5 ટોપિક, એની વિશેષતાઓ બતાવવામાં આવી છે ધોળાવીરાની. જોઈએ આપણે આગળ ધોળાવીરાના કિલ્લા, મહેલ અને નગરની મુખ્ય દિવાલો છે એ સફેદ રંગથી રંગવામાં આવ્યો હશે એવા અવશેષો એને પ્રાપ્ત થયેલા છે. કે ધોળાવીરા છે એના કિલ્લાઓ, નગર અને મહેલની જે મુખ્ય મુખ્ય દિવાલો હતી એ સફેદ રંગથી રંગવામાં આવી છે એવા અવશેષો પ્રાપ્ત થયેલા છે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવું પૂછાઈ શકે કે પ્રાચીન સંસ્કૃતિની અંદર કયા નગરની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવી હતી, તો એનો જવાબ આવે ધોળાવીરા, કારણ કે એની મુખ્ય દિવાલો છે સફેદ રંગથી રંગવામાં આવી છે એવા અવશેષો મળ્યા છે. ત્યાર પછીનો આગળનો મુદ્દો જોઈએ, નગરની ફરતે મજબૂત કિલ્લેબંધીની વ્યવસ્થા હતી. કિલ્લેબંધી એટલે આખા નગરની ફરતે ઊંચી દિવાલો હતી, જે સુરક્ષિત દિવાલો હતી કે ત્યાંથી કોઈ આવી ન શકે, એટલે મજબૂત કિલ્લેબંધી હતી. આ દિવાલો માટી, પથ્થર અને ઈંટોથી બનાવેલી હતી. જે ફરતી કિલ્લેબંધી હતી, ફરતી જે ઊંચી દિવાલો હતી, એ દિવાલો છે શેનાથી બનાવવામાં આવી હતી, તો એ સમયે માટી, પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરી આ દિવાલો બનાવવામાં આવી હતી. ત્યાર પછી આગળ જોઈએ, અહીં પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, કે જ્યાં છે પીવાનું પાણી છે શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશાળો મિત્રો, આ ત્રણેય વિશેષતા છે. પહેલી વિશેષતા એ થઈ કે સફેદ રંગ છે એ દિવાલોને રંગવામાં આવ્યો હતો, તેની દિવાલો છે માટી, પથ્થર અને ઈંટોથી બનેલી હતી. ધોળાવીરાની અંદર એવી વ્યવસ્થા છે શુદ્ધ પીવાનું પાણી ગળાઈને આવે તેવી વ્યવસ્થા છે ધોળાવીરાની અંદર. ધોળાવીરાની અંદર ત્યાં ત્રણ છે એની વિશેષતાઓ હતી પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદભુત હતી જે આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી. મિત્રો, તમે જાણતા હશો કે આજના સમયે છે ભારતની અંદર 50% એવા ગામડાઓ છે અને 8% એવા શહેરો છે જ્યાં તીવ્ર પેયજળની અસર જોવા મળે છે, શુદ્ધ
ચક્રમાં યોગ્ય પાણી મળતું નથી એની સાથે આપણે 11માં પ્રકરણની અંદર જળ સંસાધનની અંદર કરશું પણ આજના આધુનિક સમયની અંદર એવા શુદ્ધ પાણીની વ્યવસ્થા છે અમુક અમુક વિસ્તારોની અંદર થઈ શકી નથી ત્યારે ભોળા વિરાની અંદર છે એવા શુદ્ધ પાણીની વ્યવસ્થા હતી કે સ્વચ્છ પાણી છે ગળાઈને આવતું હતું તે વ્યવસ્થા ધોળા વિરાની અંદર જોવા મળતી હતી મિત્રો ફરીથી આખા ટોપિકની અંદર ક્યાં ક્યાં પ્રશ્નો નીકળે છે એની ઝડપથી અમે વાત કરી લઈએ પહેલી બાબત હેતુલક્ષી પ્રશ્નો માટેની વાત છે પહેલો કે ધોળાવીરા ક્યાં આવેલું છે ક્યાં વિસ્તારની અંદર આવેલું છે ખદીરભાઈ મોટા રણની અંદર ભૂસી કેટલું દૂર થાય 140 કિલોમીટર દૂર એનું સર્વેક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગનું સંશોધન કોણે હાથ ધર્યું તો કે સંશોધન ભારત સરકારના આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ કોના માર્ગદર્શન વિશે રવિન્દ્ર સિદ્ધિસ્ત ક્યારે 1990 ની અંદર તેને મુખ્ય દિવાલોને છે સફેદ રંગથી રંગવામાં આવી હતી ત્યાર પછી આખા નગરની જે દિવાલો હતી એ કિલ્લેબંધી હતી એટલે ઊંચી દિવાલો હતી એ દિવાલો છે માટી પથ્થર અને ઈંટોથી બનેલી હતી અને ત્યાં છે શુદ્ધ પીવાનું પાણી ગળાઈને આવે તેવી વ્યવસ્થા છે ધોળાવીરાની અંદર જોવા મળતી હતી એટલે મિત્રો આ ધોળાવીરા વિશેની વાત પૂરી આજે ટોપિક છે ધોળાવીરા વાળો એ ફરી વખત છે તમારે છે રિવિઝન કરવાનો એક વખત પાઠ્યપુસ્તકમાંથી વાંચન કરવાનું ટોપિક બાય ટોપિક છે એ જોવાનું એટલે વિદ્યાર્થી મિત્રો છે યાદ રહેજે હે હવે પછી આપણે આગળ વાત કરીએ લોથલ જે રીતના ધોળાવીરા એ જ રીતના છે લોથલ પણ ગુજરાતની અંદર આવેલું હતું અને લોથલ છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે મિત્રો ક્યાં આવેલું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર છે એ લોથલ છે આવેલું જોવા મળે છે ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓ વચ્ચેના પ્રદેશમાં છે એ લોથલ આવેલું હતું ભોગાવો અને સાબરમતી એ બે નદીઓના પ્રદેશ વચ્ચે છે એ લોથલ છે એ આવેલું હતું લોથલ છે એ સમયનું પ્રાચીન સમૃદ્ધ બંદર હતું આગળ ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે ખંભાતના અખાતથી છે લોથલ કેટલા કિલોમીટર દૂર હતું તો કે 18 કિલોમીટર દૂર હતું માનવ વસાહતના ત્રણ થર મળી ગયા છે ત્યાં માનવ વસાહતના ત્રણ થર થર એટલે કે ત્રણ વિભાગ મળી ગયો છે આમ જોયું તો બધા જ મોટા ભાગના નગરો છે એને ત્રણ વિભાગની અંદર વહેંચવામાં આવ્યા હતા પ્રાચીન ભારતની નગર આયોજન એના વિશે આપણે વાત કરી શાસક અધિકારીઓનો ગઢ અન્ય અધિકારીઓના આવાસો એટલે કે ઉપલું નગર નિશુલ નગર ત્યાં સામાન્ય પ્રજાજનો વસવાટ કરતા હતા એમ બધા જ નગરોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે મિત્રો ત્રણ એટલે લોથલના પણ કેટલા થર મળી રહ્યા છે માનવ વસાહતના ત્રણ આગળ નગરના પૂર્વ છેડે નિશાળવાળા ભાગમાં ધક્કો ડોકયાર્ડ બનાવવામાં આવ્યો હતો એ એની વિશેષતા છે ડોકયાર્ડ કે ધક્કો એટલે શું ત્યાં છે વાહનોને લાંગરવામાં આવતા હતા બાંધવામાં આવતા હતા એને ડોકયાર્ડ અથવા તો ધક્કા તરીકે ઓળખવામાં આવે છે કે આખું જે નગર હતું પૂર્વ છેડો છે નિશાળવાળો હતો એટલે ત્યાં ભરતી સમયે જે પાણી આવતું એટલે એની સાથે સાથે વાહનો આવતા અને વાહનોને જે ત્યાં લંગારવામાં આવતા હતા તો એ ડોકયાર્ડ પર બાંધવામાં આવ્યો હતો આગળ વખારો વખારો એટલે શું મિત્રો તો કે વખારો એટલે છે કરિયાણું કે ચીજ વસ્તુનો જ્યાં સંગ્રહ કરવામાં આવતો હોય એને વખાર કહી શકાય તો આવી વખારો દુકાનો અને ધક્કો એટલે વાહનો લંગારવા માટેનું ડોકયાર્ડ એ બધી એ બાબત દર્શાવે છે આયાત અને નિકાસના પુરાવા દર્શાવે છે એ સમય છે મહત્વનું બંદર છે આયાત અને નિકાસ તો કે જ્ઞાતિ છે વિશ્વના દેશોમાંથી અથવા તો ઘણા બધા એવા બંદરોમાંથી ચીજ વસ્તુ આવતી છે ત્યાં છે ઉતારવામાં આવતી છે તેનો સંગ્રહ કરવામાં આવતો છે દુકાનો પર તેવું સમજે કે ક્યાંથી વેચવામાં પણ આવતી છે અને વાહનો બાંધવામાં આવતા છે એટલે આયાત નિકાસના પુરાવા ઉપરથી આપણે સમજીએ કે એ અગત્યનું એ સમયનું ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું એ અગત્યનું બંદર માનવામાં આવતું હશે આગળ તે સમયનું સમૃદ્ધ બંદર હતું તે સમયે તે સમયનું છે લોથલ એ ગુજરાતનું સમૃદ્ધ બંદર હતું એ ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર ભારત માટે પણ ગૌરવ લેવા જેવી બાબત છે કે એ સમયે છે લોથલ છે મહત્વનું બંદર હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોથલ વિશેની પણ વાત પૂરી કરી ફરી વખત એક ઉપર જોઈ લઈએ કે લોથલ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે કે બે નદીઓના પ્રદેશ વિશે આવેલું છે તો કે ભોગાવો અને સાબરમતી ખંભાતના ખાતે કેટલા કિલોમીટર દૂર થાય છે તો કે 18 કિલોમીટર છે એ દૂર થાય છે ત્યાંથી માનવ વસાહતના કેટલા થર મળી રહેવા તો કે ત્યાં માનવ વસાહતના ત્રણ થરો મળી રહેવા છે અને ડોકયાર્ડ ક્યાં બાંધવામાં આવ્યો હતો તો કે નગરના પૂર્વ છેડે કે જે નિશાળવાળો ભાગ હતો ત્યાં છે ડોકયાર્ડ બાંધવામાં આવ્યો હતો જે ધક્કો એ એની
વિશેષતા છે. જો ધોળા વીરાની શું વિશેષતા હતી? એટલે ધોળા વીરાની વિશેષતા હતી કે એની મુખ્ય દીવાલો સફેદ રંગથી રંગવામાં આવી હતી. જ્યારે લોથલની વિશેષતા શું હતી? તો કે લોથલની વિશેષતા હતી કે જ્યાં ડોકયાર્ડ પણ બનાવવામાં આવ્યો હતો, વાહનો લાંગરવા માટે, એ એની વિશેષતા હતી. ત્યાર પછી આગળ ત્યાં વખારો, દુકાનો અને ધક્કાઓ એ બધું મળી આવ્યું છે. એના ઉપરથી સમજી શકાય કે આયાત નિકાસના એ સમયનું એ સમૃદ્ધ અને મહત્વનું અને અગત્યનું બંદર હશે. અને એ સમયે એ માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારત પણ ગૌરવ લઈ શકે એવું અગત્યનું બંદર છે એ લોથલને માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલેક્ઝાન્ડર ની અંદર ધોળાવીરા અને લોથલ એ પ્રાચીન સભ્યતાઓ વિશે વાત કરી. તો અહીંયા છે સર્વપ્રથમ આપણે મોહેંજોદડો વિશે વાત કરી, ત્યાર પછી હડપ્પા વિશે વાત કરી, ત્યાર પછી ધોળાવીરા અને છેલ્લે છે લોથલ વિશે વાત કરી. અને પ્રાચીન સભ્યતાઓ વિશે મિત્રો છે વાત છે આ લેક્ચર ની અંદર પૂર્ણ થાય છે. એ પછીનો ઇતિહાસ ભારત માટે કેવો હતો તેની મિત્રો વાત છે આપણે આવતા લેક્ચર ની અંદર કરશું. ધન્યવાદ. આભાર.